हेलो, हूँ नवीन पटेल, मोरो जॉर्जिया अमेरिका। मारे एटलू ज कहेवानुं छे गुजराती जनता ने कि आ दीकरो हार्दिक बहु चगी गयो छे। एनी मानू छठ्ठीनू धवन एना મોઢામાં જ ગંધાય છે અને બોલતા નથી આવડતું। નેતા બનવા ગયો છે, હીરો બનવા ગયો છે। દીકરા ચૂંટણીનું પરિમ આવવા દે પછી તું ઝીરો છે। સીબીઆઈ ને તારી ફરિયાદ કરવાનો છું। તારી મિલકત પહેલા કેટલી હતી, આજે કેટલી છે, તારે તો જેલમાં જવાનું છે। માટે ગુજરાતની જનતાને ભ્રામક કરવાની ટેવ જવા દે। તારા માટે બહુ જ ખરાબ દિવસો આવવાના છે। પેલો એક બીજો પક્ષ છે દલિતવાળો, શું નામ, ઠાકોર પક્ષ છે। બીજો એક ત્રીજો છે, ત્રણ જણા નેતા થવા નીકળ્યા છે ગુજરાતના, અને તમે મોદીજીને આઝાદી પછીના આ દિન સુધીમાં આવો ભડવીર કોઈ પાક્યો નથી, તને ખબર છે? એ મોદીજી વિશે તું શું બોલે છે? હું આવું છું ગુજરાત પછી તારી ખબર છે। અને ભરતસિંહ, તમારે ગુજરાતના મુખ્યપ્રધાન થવું છે, તમને યાદ છે? બોરસદની કોઈ પટેલની છોકરીને લઈને આવ્યા હતા અને મારા વિવેને ત્યાં 4 મહિના ડેસ્ક ક્લાર્ક કરી હતી મોટલમાં, અને એ છોકરીને બિચારીને લઈને આવ્યા હતા મારા ઘરે, એને પરણી લાવ્યા હતા કે તો મને ખબર નથી। આવા ઘોરક ધંધા કરો છો અને ગુજરાતના મુખ્યપ્રધાન થવું છે તમારે? અને દીકરા રાહુલ, તને પણ તારી માનું છઠ્ઠીનું ધવન તારા મોઢામાં ગંધાય છે, તને તું બોલતા નથી આવડતું, અને તું શું મોદીજી વિશે વાત કરે છે? આ મોદીજી તો આખી દુનિયા આપના તખ્તા ઉપર જેટલા દેશો છે એમાં ગુજરાતનું અને સારા હિન્દુસ્તાનની પરત ઓળખાણ કરાવી છે। માટે ઉલ્લુ બને એ વાત જવા દે, તારા ટોળા તને જ ભારે પડવાના છે, ગુજરાતની જનતા તને ભારે પડવાની છે, અને તારે તારે ને તારી માને એટલી ભેગા થવાનું છે। માટે યાદ રાખો, અને ગુજરાતની જનતાને પણ ખાસ વિનંતી કરું છું, નમ્ર અરજ કરું છું, આવા ભ્રામક આ ત્રણ જે નેતાઓ થવા નીકળ્યા છે, હાર્દિક્યો બીજા બે છે, એ તમામને બરાબર સમજી લો અને એમને ઓજા કરો આપો। અને હાર્દિક દીકરા, તારે માટે તો સીબીઆઈ અને આયકર વિભાગ એટલે ઇન્કમટેક્સ તારી પાછળ હું ફરિયાદ કરું છું તારી વિરુદ્ધ દીકરા, એટલે યાદ રાખજે। અને ગુજરાતની જનતાને ખાસ નમ્ર વિનંતી કરું છું, આવા આવા લુચ્ચા લફંગા આ ત્રણ નેતાઓ ગુજરાતમાં ઉભરી આવવા માટે કોશિશ કરી રહ્યા છે, એમના એમના એમને બરાબર સબક શીખવવા મારી નમ્ર રીત છે। જય ભારત, જય હિન્દ, જય માતા।